સુરતના એક બ્રેઇન ડેડ યુવકનું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશન કરાયું છે, તેમજ તેનાથી 6 લોકોને નવજીવન પ્રાપ્ત થયું. અંગદાન માટે અગ્રેસર રહેલા સુરતમાં અત્યાર સુધી 19 લોકોનું હાર્ટ ડોનેશન કરાયું છે, જેમાં આ વખતે હજીરા રોડ પર રહેલા 18 વર્ષના આશાસ્પદ યુવકનું નોઈડાના એક યુવકમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું. આઈટીઆઈમાં ડીઝલ મિકેનિકના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા મિહિર પટેલને ડમ્પરે અડફેટે ત્યારે તેનું બ્રેઇન ડેડ થયું હતું, જે બાદ લાઈફ ડોનેટ કરતી સંસ્થાએ મિહિર પટેલના પરિવારજનોને સમજાવ્યા હતા અને જે બાદ પરિવારજનો એક મિહિર પટેલના ઓર્ગન ડોનેટ માટે તૈયાર થયા હતા. તો 13 સપ્ટેમ્બરે મિહિરના હૃદય, કિડની, લીવર અને ચક્ષુનું દાન કરતા 6 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. તો સુરતના બ્રેઇન ડેડ યુવકનું હાર્ટ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને ત્યાં નોઈડા ઉત્તરપ્રદેશના રહેવાસી સોજો હોવાનું સામે આવ્યું હતું. તો આ સુરતનો દિલદાર પરિવાર છે. યુવકનું અકસ્માતમાં મોત થયું હતું અને સાથે જ જ્યારે એ અકસ્માત સર્જાયો ત્યારે તે યુવક હતો તે જમીન પર પટકાયો હતો અને જમીન પર પટકાતા જ તેના બ્રેઇન છે તે ડેડ થઈ ગયું હતું. ત્યારે આ પરિવારોને સમજાવવામાં આવ્યું અને પરિવારજનોએ તેના અંગો છે તેનું દાન કર્યું છે. અમારા ડોનેટ કરવાથી જો કોઈના બાળક બચી જતા હોય, અમે તો અમારું પોતાનું એક બાળક ખોયેલું જ હતું, તો અમે એવો વિચાર કર્યો કે અમારું એક ગયું છે, અમને 5 મળશે. એ ગણતરીથી અમે અમારા દીકરાના જે કંઈ હાર્ટ, કિડની વગેરે વગેરે જે કંઈ અમે ડોનેટ કર્યું તેના કારણે 2 સુરતમાં છે, 1 અમદાવાદ છે અને 1 દિલ્હી છે. અને અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે જેના પણ શરીરમાં એ અંગો ગયા હોય એ એમની લાઈફ બહુ શાંતિથી અને બહુ લાંબી જીવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરશું. તો એક્ઝામ આપીને ઘરે આવતો હતો, એનો ફ્રેન્ડ બાઇક ચલાવતો હતો અને એ પાછળ બેસેલો હતો, તો ડમ્ફર આવ્યું ટ્રક મોટું વાહન અને સાઈડમાંથી આખું ઘસડીને ચાલ્યું ગયું, તો અહીંયા કાનની પાછળની સાઈડે એને ઇન્ટરનલ બ્લીડિંગ થઈ ગયું એટલે એના લીધે તે બ્રેઇન આખું સુજાઈ ગયું છે અને સુજાવાની એને સ્પેસ ના મળી અને એના લીધે તેને 48 અવર્સનો ડૉક્ટર્સે ટાઈમ આપેલો અને પછી બ્રેઇન ડેડ થઈ ગયું એનું. હજુ તો અમને એમ જ લાગે છે કે અમને સારા 9 વાગશે ને આવું હોય ઘરે કે ચાલ ભાઈ બહાર બેસવા જઈએ. તો સુરતના બ્રેઇન ડેડ મિહિર પટેલના હૃદયનું દાન કરવામાં આવ્યું. સુરતનો આ દિલદાર પરિવાર છે કે સુરતથી જ્યારે નવી દિલ્હી આ હૃદયને લઈ જવામાં આવ્યું હતું. તો 1158 કિલોમીટરનું અંતર છે, માત્ર 177 મિનિટમાં કાપીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. નોઈડાના રહેવાસી ગોવિંદ મહેરામાં આ હૃદય ધબકતું કરવામાં આવ્યું. તો કિડની, લીવર અને ચક્ષુનું પણ દાન કરવામાં આવ્યું, એટલે કે આ મિહિરના અંગોનું દાન કરવામાં આવ્યું. તો 6 વ્યક્તિઓને નવું જીવન દાન મળ્યું છે. નવજીવન મળ્યું છે. અકસ્માતમાં પડી જતા જ હોસ્પિટલાઇઝ મિહિર પટેલને કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. માથામાં લોહી જામતા બ્રેઇન ડેડ થઈ ગયું હતું. તો અકસ્માતમાં મિહિર પટેલ મોતને ભેટ્યો હતો. તબીબોએ મિહિરને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કર્યો હતો. નવી દિલ્હીના તબીબે હૃદયદાન અંગે સ્વીકાર્યું હતું. તો સવારે 7:30 વાગે સુરતની હોસ્પિટલથી એમ્બ્યુલન્સ દ્વારા એરપોર્ટ હૃદયને લઈ જવાયું હતું. સવારે 7:35 વાગે નવી દિલ્હીની એઇમ્સની ટીમ સુરત એરપોર્ટ પહોંચી હતી. તો સવારે 8:05 એરપોર્ટથી વિમાન દ્વારા હૃદયને દિલ્હી લઈ જવામાં આવ્યું હતું. સવારે 9:56 દિલ્હી એઇમ્સ હોસ્પિટલની ટીમ નવી દિલ્હી પહોંચી હતી. તો સવારે 11:10 એઇમ્સની ટીમ હૃદય લઈને હોસ્પિટલ જવા માટે રવાના થઈ હતી. સવારે 10:20 દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી.